हेलो स्टूडेंट, आज આપણે આગળ નવો એક વિડિયો લેક્ચર પ્રેક્ટિકલ સેશન નો જોવાનો છે. વિડિયો લેક્ચર શરૂ કરીએ છીએ એમાં સૌ પહેલા અમારી એક રજૂઆત છે, રિક્વેસ્ટ છે દરેક વિદ્યાર્થીઓને કે હમણાંથી એવું જોવામાં આવે છે કે વિદ્યાર્થીઓ પૂરો વિડિયો જોતા નથી, તો પ્લીઝ દરેકને મારી રિક્વેસ્ટ છે કે પૂરેપૂરો વિડિયો જુઓ. આ અભ્યાસનો જે ભાગ ગણવામાં આવશે અને જ્યારે પણ આપણે ફિઝિકલી કોલેજ આવવાનું થશે અને આગળ ભણવાનું થશે ત્યારે જેટલા લેક્ચર વિડીયો લેક્ચર દ્વારા ચાલી ગયા છે, જેટલો અભ્યાસક્રમ ચાલી ગયો છે તે રેગ્યુલર અભ્યાસક્રમ જ ગણાશે. ત્યાર પછીનો આગળનો અભ્યાસક્રમ તમને ત્યાં ભણાવવામાં આવશે. અને વિડીયો જોયા બાદ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો આ બંને રિક્વેસ્ટ છે દરેક વિદ્યાર્થીઓને. કોર્પોરેટ એકાઉન્ટમાં આપણે લાસ્ટ લગભગ ચારેક વિડીયો લેક્ચરના સેશન પૂરા થયેલા છે, જેમાં છેલ્લા બે વિડીયો લેક્ચરથી આપણે પ્રેક્ટિકલ શ્રમની શરૂઆત કરેલી છે, જેમાં પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 1-5 પૂરા કરેલા છે. તો આજે આપણે આગળ નવા ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 માં જોઈએ કે કયા ટાઈપનો ક્વેશ્ચન છે. ધ બેલેન્સ શીટ ઓફ જય લિમિટેડ એઝ ઓન 31st March 2016 વોઝ એઝ અંડર. બેલેન્સ શીટ આપણને આપેલું છે. ઇટ વોઝ ડિસાઈડ ટુ રીડીમ પ્રેફરન્સ શેર એટ 10% પ્રીમિયમ. કંપની એવું નક્કી કરે છે કે પ્રેફરન્સ શેર છે એ 10% પ્રીમિયમ પરત કરવાનો છે. ફોર વિચ ધ કંપની સોલ્ડ ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ એટ ₹1,32,000 and issued 1,008% preference shares of ₹100 each at 10% premium, which were fully paid. Company preference share પરત કરવાના હેતુ માટે બે વ્યવહારો કરે છે, જેમાં સૌથી પહેલા કંપની પાસે જે રોકાણો છે એ રોકાણો 1,32,000 માં વેચી નાખે છે, અને બીજું કે કંપની આ પર્પસ માટે, રિડેમ્પશન ના પર્પસ માટે નવા 1,000 પ્રેફરન્સ શેર ₹100 વાળા પણ 10% પ્રીમિયમ થી બહાર. The company then distributes bonus share to its equity shareholders in proportion of 2:1. ત્યારબાદ કંપની જે વર્તમાન ઇક્વિટી શેર ધારકો છે એ લોકોને 2:1 પ્રમાણમાં બોનસ શેર આપે છે. From the resultant reserve created out of redemption. અને આ બોનસ માટે કંપની જોગવાઈ ક્યાંથી કરે છે? તો આ જોગવાઈ કંપની પ્રેફરન્સ શેર પરત કરતા જે અનામત ઉદ્ભવે છે, જેને આપણે CRR કેપિટલ રિડેમ્પશન રિઝર્વ સેક્શન 2 માં જે જનરલ એન્ટ્રી આવે છે એમાં આપણે જોઈએ છીએ, એ ફંડ નો કંપની યુઝ કરી અને બોનસ ડિક્લેર કરે છે. પાસ નેસેસરી જનરલ એન્ટ્રી એન્ડ પ્રિપેર બેલેન્સ શીટ જોઈએ. તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો વર્કિંગ નોટ છે, એક વર્કિંગ નોટ જોઈશું આપણે અને એમાં આગળ. સૌથી પહેલા કંપની પ્રેફરન્સ શેર પરત કરવા માટે જે વ્યવહાર કરે છે એમાં એક તો ઇન્વેસ્ટમેન્ટ સેલ કરે છે, ઓકે. બીજી કન્ડિશન એ છે કે પ્રેફરન્સ રિડેમ્પશન કરવા માટે કંપની નવા 1,000 પ્રેફરન્સ શેર બીજા બહાર પાડે છે. પણ આ બંને વ્યવહારને એન્ટ્રી જોતા પહેલા પ્રેફરન્સ રિડેમ્પશન નો પહેલો રૂલ્સ છે કે પ્રેફરન્સ શેર્સ આર મસ્ટ બી ફૂલી પેઇડ. એટલે કે પ્રેફરન્સ શેર તો જ પરત થઈ શકે જો પૂર્ણ ભરપાઈ થયેલો હોય. તો વિદ્યાર્થી મિત્રો, તમે બેલેન્સ શીટમાં જોઈ શકો છો પ્રેફરન્સ શેર જે આપેલો છે ₹100 છે પણ ₹80 પર શેર પેઇડ છે. ઇટ મીન્સ ધેર ઇઝ અ પાર્ટલી પેઇડ પ્રેફરન્સ શેર, સો કંપની કાન્ટ રિડીમ ઇટ. સો ઇફ કંપની વોન્ટ્સ ટુ રિડીમ ઇટ ધેન કંપની હેઝ ટુ ફર્સ્ટ ફાઇનલ કોલ ઓન પ્રેફરન્સ શેર. તો અહીંયા તમે જોઈ શકો છો વર્કિંગ નોટમાં પહેલી જ વર્કિંગ નોટ છે ફાઇનલ કોલ ઓન પ્રેફરન્સ શેર. There is a number of 2,000 shares. Per share, ₹20 uncalled amount. So, is equal to ₹40,000. Company ne final call numbers. Okay? So, a journal entry aapne joiye. So, journal entry ma, sauthi pehla company je other transactions hai, other than preference share joiye. Company investment sell kare chhe. So, first, bank account debit. ₹1,32,000. Selling price. To investment account with its book value as per balance sheet ₹1,20,000. To profit and loss account, balance sheet ma 120 ni value na investment che company 132 ma sell kare che, it means there is a ₹12,000 profit.
तो ये 12,000 रुपीज प्रॉफिट लॉस मार क्रेडिट कर शॉप है. सो बैंक अकाउंट डेबिट टू इन्वेस्टमेंट अकाउंट टू प्रॉफिट एंड लॉस. त्यार बाद फाइनल कॉल जेनी बे एंट्री जो इशू आप रहे एंट्री नंबर टू रिडीमेबल प्रेफरेंस शेयर फाइनल कॉल अकाउंट डेबिट टू प्रेफरेंस शेयर कैपिटल अकाउंट. There is a final call amount of this 40,000 as per our workout number 1. Entry number 3. Now we receive final call amount from preference holders. So bank account debit to redeemable preference final call account. Amount as above rupees 40,000. So yahan pe je pehli three entry hui hai, pehli entry hai a ઇન્વેસ્ટમેન્ટ સેલ કરે છે એની છે. સેકન્ડ એન્ડ થર્ડ એન્ટ્રી છે એ કંપની પ્રેફરન્સ પાર્ટલી પેડ છે એટલે એનો ફાઇનલ કોલ કરે છે હોલ્ડર્સને એની છે. ફરી પાછા આપણે વર્કનોટ તરફ જઈએ. નાઉ પ્રેફરન્સ આર ફૂલી પેડ સો વી કેન ઇઝીલી રિડીમ ઇટ. સો નાઉ વર્કનોટ નંબર નેક્સ્ટ એમાઉન્ટ પેએબલ ટુ પ્રેફરન્સ હોલ્ડર્સ. There is nominal redemption capital is rupees 2 lakh 2000 number of share multiply 100 rupees per share. But here company decide to redeem this preference share at a 10% premium. So there is a 10% of 2 lakh. It is 20,000. It is a redemption premium. So total amount we have to pay to our preference holders is rupees 2,20,000. So our number of share preference redemption general entry start kariye to journal entry ma. સેક્શન 1 આપણી એન્ટ્રી નંબર 4 થશે પણ સેક્શન 1 આવશે. સેક્શન 1 ની એન્ટ્રી પ્રમાણે રિડીમેબલ પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ ધેર ઇઝ અ નોમિનલ રિડેમ્પશન કેપિટલ વિચ ઇઝ 2 લેખ. ધેન પ્રીમિયમ ઓન રિડેમ્પશન ઓફ પ્રેફરન્સ શેર એકાઉન્ટ ડેબિટ ધેર ઇઝ રિડેમ્પશન પ્રીમિયમ એમાઉન્ટ 20,000. 2 પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એકાઉન્ટ it is 2,20,000. agar work note taraf jaiye to apne work note ma joye chhe ke company e 2 lakh rupees ni redemption capital apvani chhe. redemption karvani chhe nominal capital 2 lakh. ena mate company 1000 shares issue kare chhe apne question ma apelu chhe pramana. to ena thi issue amount receive hase to any work note chhe new shares ni 1000 શેર ઇન્ટુ 100 રૂપિસ. પણ આ નવો શેર પણ કંપની 10% પ્રીમિયમ થી ઇશ્યુ કરે છે. સો ધેર ઇઝ અ 10,000 સિક્યોરિટી પ્રીમિયમ. વી રીમેમ્બર ઇટ ઇઝ અ સિક્યોરિટી પ્રીમિયમ નોટ અ રિડેમ્પશન પ્રીમિયમ. અહીંયા કંપની નવા શેર બહાર પડે એટલે કંપનીને પ્રીમિયમ મળશે તો એને રિડેમ્પશન પ્રીમિયમ નહીં કહીએ આપણે એને સિક્યોરિટી પ્રીમિયમ કહીશું. તો ટોટલ નવા શેર થ્રુ કંપનીને 1,10,000 રૂપિયા મળશે. બટ અહીંયા રિડેમ્પશન નોમિનલ કેપિટલ 2,00,000 રૂપિયા છે. ઇટ ઇઝ અ 2,00,000. So company has to provision rupees 2 lakh for redemption purpose. Out of 2 lakh rupees 1 lakh provision by new share. Then remaining 1 lakh so any work done here apply is provision karine 2 lakh nominal redemption capital chhe. Ema 1 lakh rupees company new share fee is thai jese provision. Baki na 1 lakh mate company profit balance no use kari shake. To kai profit balance to a question mark depend kare chhe. Question mark એટલે કંપની પાસે કઈ કઈ પ્રોફિટ બેલેન્સ અવેલેબલ છે જેમાંથી કંપની રિડેમ્પશન ના પર્પઝ માટે યુટિલાઇઝ કરી શકે. તો ક્વેશ્ચન માં તમે જોઈ શકો કેપિટલ રિઝર્વ જનરલ રિઝર્વ ને પ્રોફિટ લોસ 3 આપેલું છે. બટ બી રીમેમ્બર કેપિટલ રિઝર્વ માંથી પ્રોવિઝન થઈ શકે નહીં. સો ધેર ઇઝ અ 2 બેલેન્સ યુટિલાઇઝ ફોર રિડેમ્પશન પર્પઝ. ફર્સ્ટ વન જનરલ રિઝર્વ ધેન પ્રોફિટ. તો 2 લાખ માંથી 1 લાખ રૂપિયા નવા શેર બહાર પાડી અને આપણે પ્રોવિઝન થઈ ગયું છે. બાકીના 1 લાખ માટે કંપની 90,000 રૂપિયા જનરલ રિઝર્વ માંથી અને બાકીના 10,000 પ્રોફિટ લોસ માંથી યુટિલાઇઝ કરશે. આને બદલે તમે રિવર્સ પણ કરી શકો. 1,00,000 રૂપિયા પ્રોફિટ લોસ માંથી 90,000 રૂપિયા પ્રોફિટ લોસ માંથી લાખ રૂપિયા પ્રોફિટ લોસ માં તો સફિશિયન્ટ બેલેન્સ છે. તો લાખ રૂપિયા પ્રોફિટ લોસ માંથી એવું પણ થઈ શકે. ત્યાં કોઈ નિયમ નથી, કોઈ કન્ડિશન નથી. જે ફંડ છે એ પહેલા આમાંથી યુઝ કરવું. પણ જનરલી એવું કહી શકાય કે પ્રોફિટ લોસ ને વેરી લાસ્ટ સૌથી છેલ્લો ઉપયોગ કરો. એ સિવાયના બીજા ફંડ જેમાંથી પ્રોવિઝન થઈ શકતો એ ફંડ ને પહેલા યુટિલાઇઝ કરી લો.
जनरल रिजर्व में 90,000 रुपया कंपनी जोड़े बैलेंस है, पहला पूरेपूरा 90,000 रुपया यूज कर से, पची 10,000 रुपया जो शॉर्ट है कंपनी प्रॉफिट लॉस में यूटिलाइज कर से। तो आ रीते प्रोविजन थे 1,00,000 रुपया नवा शेर बहार पड़ी और 1,00,000 रुपया प्रॉफिट बैलेंस में। बीजू एक विद्यार्थी मित्रों अपना ध्यान में मूकवानु कि कंपनी रिडेम्पशन ना पर्पज माटे जे न्यू शेर इश्यू करे छे ए न्यू शेर पण त्रण रीते इश्यू थई शके, एट पार, एट प्रीमियम, एट डिस्काउंट। एट पार एट प्रीमियम बे माथी कोई कंडीशन में इश्यू થયેલો હોય તો ન્યુ શેર ની જે નોમિનલ કેપિટલ છે એને જ પ્રોવિઝન ના પર્પસ માટે કન્સિડર કરી શકાય, સિક્યુરિટી પ્રીમિયમ ને પ્રોવિઝન ના પર્પસ માં કન્સિડર ન કરી શકાય, બીકોઝ સિક્યુરિટી પ્રીમિયમ માંથી પ્રોવિઝન થઈ શકતું નથી। સિક્યુરિટી પ્રીમિયમ નો યુઝ રિડેમ્પશન પ્રીમિયમ ને એડજસ્ટ કરવા માટે થઈ શકે છે। બટ જો કંપનીએ ન્યુ શેર ડિસ્કાઉન્ટ થી ઓફર કરેલો હોય તો ડિસ્કાઉન્ટ લેસ કરી આ પછીનું જે બેલેન્સ છે એને પ્રોવિઝન તરીકે કન્સિડર કરવાનું હોય। ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ, ટેમ્પરરી સમજાવું છું તમને, કે અહીંયા આ શેર કંપનીએ પ્રીમિયમ ની બદલે ડિસ્કાઉન્ટ થી ઓફર કરેલો હોત તો 1,00,000 નોમિનલ કેપિટલ હોત, આ 10,000 રૂપિયા સિક્યુરિટી પ્રીમિયમ ની બદલે ત્યાં ડિસ્કાઉન્ટ સમજી લઈએ તો એ લેસ થાય, તો અહીંયા બેલેન્સ આવત 90,000 90,000। આ 90,000 અહીંયા જો હોત તો અહીંયા પ્રોવિઝન માં 90,000 90,000 જ કન્સિડર થાય, તો 1,10,000 પ્રોફિટ બેલેન્સ યુટિલાઇઝ કરવાનું હોય। રિમેમ્બર ફરી વખત, પ્રોવિઝન ના પર્પઝ માટે જો નવો શેર કંપની ઇશ્યુ કરે તો ન્યુ શેર એટ પાર કે એટ પ્રીમિયમ ઇશ્યુ થયેલો હોય તો ઇક્વલ ટુ નોમિનલ કેપિટલ રિડેમ્પશન પર્પઝ માટે પ્રોવિઝન માં કન્સિડર થશે। બટ ન્યુ શેર ડિસ્કાઉન્ટ થી ઓફર થયેલો હોય તો ડિસ્કાઉન્ટ લેસ થયા પછીનું જે બેલેન્સ છે એને પ્રોવિઝન ના પર્પઝ માટે કન્સિડર કરવાનું રહેશે। ઓકે, જર્નલ એન્ટ્રી તરફ આપણે આગળ જઈએ તો જનરલ એન્ટ્રી માં આપણે સેક્શન 1 એટલે કે એન્ટ્રી નંબર 4 જોયેલી, રિડેમ્પશન ડિસાઈડ થાય છે ત્યારે। હવે સેક્શન 2 જેમાં પ્રોવિઝન ની એન્ટ્રી થાય છે, પ્રોવિઝન એ બે રીતે છે, ન્યુ શેર ઇશ્યુ અને પ્રોફિટ બેલેન્સ યુટિલાઇઝ કરીને, તો બંને ની આપણે એન્ટ્રી જોઈએ। ફર્સ્ટ વન ન્યુ શેર ઇશ્યુ એન્ટ્રી નંબર 5, બેંક એકાઉન્ટ ડેબિટ 1,10,000 ટુ પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ, બીકોઝ ન્યુ શેર પણ પ્રેફરન્સ જ ઇશ્યુ કરે છે, 1,00,000 to security premium account 1,00,000। section 2 ema provision ni entry b joye apde, profit and loss account debit 10,000, general reserve account debit 90,000 to capital redemption reserve account 1,00,000। section 2 ema provision point che e complete che। phari pas apde agar jaiye તો સેક્શન 3 જેમાં રિડેમ્પશન પ્રીમિયમ એડજસ્ટ કરવાનો આવશે, તો અહીંયા તમે વર્ક નોટ જોઈ શકો છો, રિડેમ્પશન પ્રીમિયમ 20,000 રિડેમ્પશન પ્રીમિયમ છે, 2,00,000 ના પ્રેફરન્સ કંપની રિડેમ્પશન આપે છે એટ અ 10% પ્રીમિયમ, તો ધેર ઇઝ અ 20,000 રિડેમ્પશન પ્રીમિયમ। એ 20,000 કંપની સેમાં યુટિલાઇઝ કરશે, તો તમે જોઈ શકો બેલેન્સ શીટમાં તો સિક્યુરિટી પ્રીમિયમ છે નહીં, બટ કંપનીએ જે ન્યૂ શેર ઇશ્યુ કરેલા છે રિડેમ્પશનના પર્પઝ માટે, ન્યુ શેર કંપનીએ પ્રીમિયમ થી ઇશ્યુ કરેલા છે અને એમાં 10,000 રૂપીસ સિક્યુરિટી પ્રીમિયમ કંપનીને રિસીવ થયેલું છે, તો એ 10,000 કંપની એ અહીંયા એડજસ્ટ કરી લેશે। મતલબ હવે કંપનીનું જે નવું બેલેન્સ શીટ આવશે એમાં સિક્યુરિટી પ્રીમિયમ બેલેન્સ શો નહીં થાય, એકચ્યુઅલી આ રિડેમ્પશન સિક્યુરિટી પ્રીમિયમ મેળવ્યું છે નવા સર ઇશ્યુ કર્યા છે પ્રીમિયમ થી, એમાં બટ એને યુટિલાઇઝ કરી લીધા કંપની રિડેમ્પશન પ્રીમિયમ એડજસ્ટ કરવા માટે। બેલેન્સ 10,000 છે, કંપની પ્રોફિટ લોસ નું બેલેન્સ 1,00,000 રૂપિયા બેલેન્સ શીટ માં બતાવેલું છે, પ્લસ 12,000 રૂપિયા આઈ થિંક પ્રોફિટ થયેલો છે ઇન્વેસ્ટમેન્ટ સેલ કરવા, તો 1,12,000 ટોટલ બેલેન્સ છે, એમાંથી 10,000 તમે જોઈ શકો છો અહીંયા યુટિલાઇઝ થયા છે, હજુ એમાં બેલેન્સ છે ઘણું બધું, એમાંથી બીજા 10,000 એ આ પ્રોફિટ લોસ અહીંયા એડજસ્ટ થશે રિડેમ્પશન પ્રીમિયમ એડજસ્ટ કરવાનું। તો સેક્શન 3 ની એન્ટ્રી આપણે જોઈશું, મતલબ રિડેમ્પશન પ્રીમિયમ એડજસ્ટ કરવા માટે સિક્યુરિટી પ્રીમિયમ ને પ્રોફિટ લોસ બેનો યુઝ થયો છે, તો સેક્શન 3 ની એન્ટ્રી, એન્ટ્રી નંબર 7, સિક્યુરિટીઝ પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટ 10,000, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ 10,000 ટુ પ્રીમિયમ ઓન રિડેમ્પશન ઓફ પ્રેફરન્સ શેર એકાઉન્ટ 20,000, અને સેક્શન 4 આપણે પ્રેફરન્સ હોલ્ડર્સ ને એનું પેમેન્ટ આપી દઈએ, તો સેક્શન 4 એન્ટ્રી નંબર 8 થશે, પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ 2,20,000।
તો અહીંયા રિડેમ્પશનની પ્રોસીજર કમ્પ્લીટ થાય છે બટ એઝ પર ગિવન ઇન ક્વેશ્ચન આફ્ટર રિડેમ્પશન કંપની યુટિલાઇઝ રિઝલ્ટન્ટ રિઝર્વ ટુ ડિક્લેર બોનસ ઇન 2:1 પ્રોપોર્શન રિડેમ્પશન થઈ ગયા પછી કંપની રિઝલ્ટન્ટ રિઝર્વ એટલે કે પ્રેફરન્સ પરત કરવાને પરિણામે જે અનામત ઉભું થાય છે એનો યુઝ કંપની બોનસ આપવા માટે કરે છે 2:1 પ્રમાણે એની એક વર્કનોટ છે ચકાસી લઈએ આપણે તો ફરી પાછા વર્કનોટ તરફ જઈએ વર્કનોટ ટાઇટલ છે બોનસ શેર અહીંયા છે જોઈ શકો છો 2:1 ના રેશિયોમાં કંપની બોનસ શેર આપે છે ડિક્લેર કરે છે મેઇન શેર 2 ધેન બોનસ શેર 1 મેઇન શેર 2000 ધેન વોટ આન્સર મળે છે 1000 1000 બોનસ શેર કંપની ડિક્લેર કરશે ઈચ ઓફ શેર 100 રૂપિયા નો ઇટ મીન્સ બોનસ માટે રિક્વાયરમેન્ટ છે 1 લાખ રૂપિયા નો આ 1 લાખ રૂપિયા કંપની ક્યાંથી પ્રોવિઝન આપશે તો એના માટે આપણે જે જર્નલ એન્ટ્રી જોયેલી છે એમાં એન્ટ્રી નંબર 6 તમે જોઈ શકો છો કે પ્રોફિટ લોસ અને જનરલ રિઝન યુટિલાઇઝ કરી અને કંપની રિડેમ્પશન ના પર્પઝ માટે પ્રોવિઝન આપે છે જેને CRR માં કન્વર્ટ થાય છે કેપિટલ રિડેમ્પશન રિઝર્વ આઈ થિંક આઈ 1 લાખ છે એવું જરૂર નથી કે 1 લાખ એક્ઝેક્ટ હોવું જોઈએ એનાથી વધુ પણ હોઈ શકે ક્યારેક એનાથી ઓછું પણ હોય ઓછું હોય તો બાકીનું બેલેન્સ કંપની પાછું બીજી જે પ્રોફિટ બેલેન્સ કંપની પાસે અવેલેબલ હોય એમાંથી પ્રોવિઝન આપવું પડે બોનસ પણ રિક્વાયરમેન્ટ કરતા વધુ હોય CRR માં પણ તો બાકીનું ફંડ CRR માં એઝ ઇટ ઇઝ એમને મેન્ટેન થશે બાય ચાન્સ આ એક્ઝેક્ટ આ ક્વેશ્ચનમાં 1 લાખ રૂપિયા કંપનીએ બોનસ આપવાનું છે એઝ અ ઇક્વિટી શેર અને 1 લાખ નું બેલેન્સ CRR માં મેન્ટેન થયું છે જનરેટ થયું છે તો કંપની આ પૂરેપૂરા 1 લાખ રૂપિયા CRR માંથી બોનસ માટે યુટિલાઇઝ કરી દેશે એની એન્ટ્રી નંબર આપણે જોઈએ 9 બોનસ ફૂલી પેડ અપ શેર્સ બોનસ માં આપે છે તો એની બે એન્ટ્રી થશે ફર્સ્ટ વન બોનસ નું પ્રોવિઝન કેપિટલ રિડેમ્પશન રિઝર્વ એકાઉન્ટ ડેબિટ 1 લાખ ટુ બોનસ ટુ શેર હોલ્ડર્સ એકાઉન્ટ 1 લાખ પછી કંપની બોનસ શેર ડિક્લેર કરશે સો બોનસ ટુ શેર હોલ્ડર્સ એકાઉન્ટ ડેબિટ 1 લાખ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ 1 લાખ લાસ્ટ બે એન્ટ્રી છે બોનસ શેર માટેની છે હવે આપણે જઈએ બેલેન્સ શીટ શરૂઆતમાં મેં તમને બેલેન્સ શીટનું ફોર્મ બતાવેલું છે એનો વિડીયો લેક્ચર મેં એનો પણ લેક્ચર લઈને સમજાવેલું છે સ્ટુડન્ટ કમ્પલસરી હવે ના તમારે ટી ફોર્મને બદલે વર્ટિકલ ફોર્મમાં જ બેલેન્સ શીટ આપવું પડશે પહેલા ટી ફોર્મ હતું ટી સે મતલબ કે લાયબિલિટી સાઇડ અને એસેટ સાઇડ પણ હવે એવું નથી વર્ટિકલ ઊભા ફોર્મમાં તમારે કમ્પલસરી એઝ પર કંપનીઝ એક્ટ 2013 બેલેન્સ શીટ બનાવવાનું રહેશે ફોર્મેટ આપણે આગળ ઉપર ડિસ્કસ કરેલું છે આજે ડાયરેક્ટ એના ડેટા જોઈએ તો સૌથી પહેલા ઇક્વિટી એન્ડ લાયબિલિટી સાઇડ જઈએ જેમાં પહેલું ટાઇટલ છે શેર હોલ્ડર્સ ફંડ એમાં બે પોઈન્ટ છે શેર કેપિટલ અને રિઝર્વ એન્ડ સરપ્લસ શેર કેપિટલ ડિસ્કસ કરીએ તો અને તમારા સાથે ક્વેશ્ચનનું બેલેન્સ શીટ પણ મેચ કરવું પડશે તો ક્વેશ્ચનમાં બેલેન્સ શીટ છે એ પ્રમાણે કંપનીમાં 2000 ઇક્વિટી શેર ઓલરેડી હતા 1000 શેર કંપની બીજા ઇશ્યુ કરે છે અને છેલ્લે ફાઇનલી કંપની 2:1 ના રેશિયોમાં બીજા બોનસ શેર આપે છે ટોટલ 4000 શેર કંપનીમાં થાય છે તો અહીંયા આવશે 4000 ઇક્વિટી શેર ઓફ રૂપીસ 10 ઇચ ફૂલી પેઇડ એટલે 4 લાખ રૂપિયા કેપિટલ થશે રિઝર્વ એન્ડ સરપ્લસ તો બેલેન્સ શીટમાં તમે જોઈ શકો આ એડમાં આવી શકે એવી 3 વિગત છે કેપિટલ રિઝર્વ જનરલ રિઝર્વ અને પ્રોફિટ લોસ બટ જનરલ રિઝર્વ ટોટલ યુટિલાઇઝ થઈ ગયું છે રિડેમ્પશન પર્પઝ માટે એટલે એનું બેલેન્સ 0 થઈ ગયું છે કેપિટલ રિઝર્વનો ક્યાંય આપણે યુઝ નથી કરેલો માટે કેપિટલ રિઝર્વ છે એ એઝ ઇટ ઇઝ ક્વેશ્ચનમાં જે આપેલું છે ફંડ એટલે એનું એજ રહેશે 40000 પ્રોફિટ લોસ બેલેન્સ શીટમાં આપણને 1 લાખ રૂપિયા આપેલું છે બિગિનિંગ ઇન ધીસ ક્વેશ્ચન બિગિનિંગ આપણે ઇન્વેસ્ટમેન્ટ સેલ કરેલા છે દેર ઇઝ અ 12000 પ્રોફિટ ડ્યુ ટુ સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ સો નાવ ધેન અવર પ્રોફિટ લોસ એકાઉન્ટ બેલેન્સ ઇઝ 1,12,000 1 લાખ રૂપિયા પ્રોફિટ લોસમાં બેલેન્સ હતું 12000 રૂપિયા આપણે ઇન્વેસ્ટમેન્ટ સેલ કરતા પ્રોફિટ નફો થયેલો છે એડ થશે એટલે 1,12,000 બેલેન્સ થશે એ 1,12,000 માંથી 10,000 આપણે રિડેમ્પશન પર્પઝ માટે યુઝ કરેલું છે અને 10,000 રિડેમ્પશન પ્રીમિયમને એડજસ્ટ કરવા માટે યુઝ કરો ઇન શોર્ટ 20,000 પ્રોફિટ લોસનું બેલેન્સ યુટિલાઇઝ થયું છે
तो आउट ऑफ 1,12,000 20,000 लेस करिए तो 92,000 रुपीज बैलेंस प्रॉफिट लॉस में। सो टोटल रिजर्व एंड सरप्लस ना हेड नो टोटल आवश्य 1,32,000। પછી બીજું કોઈ તમે જોઈ શકો તો બેલેન્સ શીટ માં બીજું કઈ છે જ નહીં, નો નન કરન્ટ લાયબિલિટીઝ કરન્ટ લાયબિલિટીઝ કઈ જ નથી, તો ડેશ ડેશ ટોટલ થશે 5,32,000। એસેટ સાઇડ ચેક કરીએ તો એસેટ સાઇડ માં વેરી ફર્સ્ટ નોન કરન્ટ એસેટ્સ, એમાં પહેલું હેડિંગ છે ફિક્સ્ડ એસેટ્સ, જેમાં ટેન્જીબલ અને ઇનટેન્જીબલ બે સબ હેડ આવશે। ટેન્જીબલ માં પ્લાન્ટ લેન્ડ બિલ્ડિંગ મશીનરી એક્સેટ્રા આવી શકે, અહીં આપણને ફિક્સ્ડ એસેટ્સ ડાયરેક્ટ ટોટલ જ આપેલો છે જેમાં કોઈ ચેન્જીસ નહીં, એઝ ઇટ ઇઝ 3,40,000 જ રહેશે। ઇનટેન્જીબલ માં ગુડવિલ પેટન્ટ કોપીરાઇટ ટ્રેડમાર્ક એવું આવી શકે। આ ક્વેશ્ચનમાં ગુડવિલ આપેલી છે બટ ધેર ઇઝ નો ઇફેક્ટ ઓન ગુડવિલ વેલ્યુ, સો એઝ ઇટ ઇઝ ગુડવિલ 50,000। ધેન ટાઇટલ કરન્ટ એસેટ્સ, કરન્ટ એસેટ્સ ના હેડમાં ઇન્વેન્ટરીઝ જેમાં સ્ટોક કન્સિડર થઈ શકે, લૂઝ ટૂ લાગી શકે, ટ્રેડ રિસીવેબલ જેમાં ડેટર્સ બિલ્સ રિસીવેબલ એવું કન્સિડર થઈ શકે, પણ આમાં કાંઈ જ નથી। કેશ એન્ડ કેશ ઇક્વિલેન્ટ જેમાં કેશ અને બેંક બેલેન્સ આવશે, તો ક્વેશ્ચનનું જે બેલેન્સ શીટ છે એમાં બેંક બેલેન્સ 79,500 આપેલી છે। અહીં આપણે જે કેશ ટ્રાન્ઝેક્શન થયેલા છે એને પ્લસ માઇનસ કરીએ તો વેરી ફર્સ્ટ તમે જોશો તો તમે ઇન્વેસ્ટમેન્ટ સેલ કરો છો 1,32,000, તો અહીંયા 79,500 જે બેલેન્સ છે એઝ પર ક્વેશ્ચન્સ બેલેન્સ શીટ એમાં 1,32,000 એડ થશે। પછી 1,000 શેર ઇશ્યુ કરવા છે 10% પ્રીમિયમ થી, જેના થ્રુ તમને 1,10,000 બીજા મળે છે, તો એ પણ એમાં એડ કરશું 1,10,000। અને સેક્શન 4 ની જે એન્ટ્રી છે એ પ્રમાણે આપણે પ્રેફરન્સ હોલ્ડર્સ ને 2,20,000 પેડ ઓફ ચૂકવી દઈશું કે ચૂકવી દીધા છે, તો એ 2,20,000 એમાંથી લેસ કરીશું, તમારું ફાઇનલ કેશ બેંક બેલેન્સ છે 1,41,500 રહેશે। એટલે અહીંયા એસેટ્સ નો ટોટલ પણ તમારો 5,32,000 આવી જશે। તો આ રીતે ક્વેશ્ચન કમ્પ્લીટ થશે। ફરી એક વખત ક્વેશ્ચન પૂરો થાય છે રિક્વેસ્ટ છે કે પૂરેપૂરો વિડીયો લેક્ચર જોજો, તમે બરોબર સાંભળજો, ન સમજાય તો ફરી વખત જોજો, બીજી વખત જોજો। આપણે ક્વેરી ડેઝ રાખેલા છે, એમાં તમે પર્સનલી વોટ્સઅપ કરીને ક્વેરી સોલ્વ સોર્ટ આઉટ કરાવી શકો છો, અને વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।